રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયેલા બે દિવસીય કલા મહાકુંભમાં અનેક યુવક યુવતીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઉદઘાટન કાર્યક્રમમાં રાજ્યના મંત્રી ઉપરાંત સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી અને પોલીસ વડા હિમકરણસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજપીપળા મુકામે સ્પોર્ટ્સ સંકુલમાં દક્ષિણ ગુજરાત કલા મહાકુંભનો કાર્યક્રમ રાજ્ય કક્ષા રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્ય સરકારના રમત ગમત મંત્રી સહકાર મંત્રી માનનીય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા અને દક્ષિણ ગુજરાતની અલગ અલગ ટીમો આજે ભાગ લેવાની છે. યુવાનોમાં પડેલી સુસુપ્ત શક્તિને ખીલવા માટે રાજ્ય સરકાર અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, એના ભાગરૂપે જ આ કાર્યક્રમ છે. મેં પણ યુવાનોને અપીલ કરી કે યુવાનો પડેલી શક્તિ એ બહાર કાઢવાના પ્રયત્નો કરે. ખેલ મહાકુંભની સાથે સાથે કલા મહાકુંભની સાથે સાથે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પણ યુવાનો પ્રાપ્ત કરે, વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરે તો ભવિષ્યની અંદર પોતાનું કેરિયર બનાવવામાં એમને કોઈ તકલીફ ના પડે અને હરીફાઈના જમાનાની અંદર સારી નોકરી પ્રાપ્ત કરવા માટે પણ મેરિટ ઊંચું લાવવું જરૂરી છે. મેં આજે વિનંતી કરી છે, અપીલ કરી છે અને સમયની માંગ સાથે આ વાત હું સતત હું કહેતો રહ્યો છું. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે 2017ની અંદર આ કલા મહાકુંભની શરૂઆત કરી. મિત્રો, આપણા દેશના વડાપ્રધાન અને તત્કાલીન જે વખતના મુખ્યમંત્રી એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2010ની અંદર ખેલ મહાકુંભની શરૂઆત કરી. આપણા નાના બાળકોની અંદર અનેક શક્તિઓ પડેલી હોય છે, પરંતુ એ શક્તિઓને બહાર લાવવા માટે એક પ્લેટફોર્મ જો મળે અને આ કલા મહાકુંભ થકી એને પ્લેટફોર્મ મળ્યું છે. જે પ્રકારે આ પ્રદેશ કક્ષાનું આજે અહીંયા દક્ષિણ ગુજરાતના 1163 જેટલા સ્પર્ધકો અહીંયા આવ્યા છે 9 જેટલા જિલ્લાઓમાંથી, એ તમામને વિજેતાઓને પહેલા નંબરવાળા 3,000 રૂપિયા, બીજા નંબરવાળાને 2,500 અને ત્રીજા નંબરવાળાને 2,000 રૂપિયા આમ ઇનામ પણ આપીને આ દીકરાઓને પણ પ્રોત્સાહિત કરવાનું કામ આ રાજ્ય સરકાર દ્વારા કર્યું છે. એ જ રીતે આ ખેલ મહાકુંભની વાત કરું, આપણા એવા કુમારી સરિતા ગાયકવાડ કે જે એક ગરીબ પરિવારની દીકરી એથ્લેટિકની અંદર આ દીકરીએ ગોલ્ડ મેડલ એશિયન ગેમમાં પ્રાપ્ત કર્યો, આજે એ દીકરીને શક્તિદૂત યોજના દ્વારા એને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એના માટેનો તમામ ખર્ચ, રહેવાનો, જમવાનો, આવવા જવાનું, પ્લેનનું ભાડું અને વિદેશમાં પણ જો કોચ હોય ને ત્યાં જો ટ્રેનિંગ લેવી હોય તો ત્યાંનો તમામ ખર્ચ રાજ્ય સરકાર આ પ્રકારે કામગીરી કરતી હોય છે. એની પાછળનો હેતુ એવો હોય છે કે આ દીકરાઓની અંદર જે શક્તિઓ પડેલી છે એ શક્તિઓ બહાર લાવીને આવા દીકરા દીકરીઓ ટેલેન્ટ છે એ લોકો પોતે પોતાના ક્ષેત્રમાં આગળ આવે એ પ્રકારની કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરી